आरे एफआईबीए सेमेस्टर 1 संस्कृत पेपर नंबर छे सीई 102 प्रश्न पत्र नंबर सी 102 એટલે પેપર 2 संस्कृत लिटरेचर जे एफआईबीए सेमेस्टर 1 માં મુખ્ય વિષય અંગ્રેજી રાખનાર વિદ્યાર્થીઓ છે એમને અંગ્રેજી માં એક પેપર 1 અને પેપર 2 આમ બે સંસ્કૃત ના 1 2 સીઈ 101 અને સીઈ 102 બે પ્રશ્નપત્રો ગોણમાં ભરવાના થાય છે અધ્યયન કરવાનું થાય છે તો એમાં આગળનું જે પ્રશ્નપત્ર હતું એની આપણે ચર્ચા કરી કે એમાં વેણીસહાર ભટ્ટ નારાયણ વિરચિત વેણીસહાર નામનું નાટક છે એ નાટક મહાભારત આધારિત કેટલાક પ્રસંગો પર પ્રકાશ પાડે છે મહાભારત જ્યારે યુદ્ધની પરિસ્થિતિ ઉદ્ભવેલી છે મહાભારતમાં કૌરવ અને પાંડવો વચ્ચે એ સમયની કૌરવ અને પાંડવો વચ્ચેની વિવાહ વર્ણવતું નાટક છે બંને વચ્ચે અંદર અંદર કેવા કેવી ગેરસમજ ઊભી થાય છે કેવા અનુબંધો બનતા બનતા રહી જાય છે ક્યાં આવેગમાં કૌરવ પક્ષેની દુર્યોધન કેવી ભયંકર ભૂલ કરી નાખવા માટે કટિબદ્ધ થાય છે પરંતુ થોડી ક્ષણ માટે એનું જે મનોવૃત્તિ છે એ બદલાય છે ને સ્વયંનો વિનાશ કરતા કૃપણનો વિનાશ કરતા અટકી જાય છે પરંતુ મહત્વની બાબત એ છે કે અંતે મહાભારતના યુદ્ધના અંતે તો કૃપણનો વિનાશ જ થાય છે એના વિશે પ્રકાશ પાટી ભટ્ટ નારાયણ વિરચિત નાટ્યકૃતિ એટલે કે વેણી સહાર એ તમારા પેપર 1 માં આવે છે ત્યારબાદ પેપર 2 છે એ સંસ્કૃત લિટરેચરનું છે એટલે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ હવે સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ પેપર 2 છે તમારું એમાં 4 યુનિટ છે અને એનું પ્રશ્નપત્રનું પ્રારૂપ કેવું હોય કયા પ્રકારનું પ્રશ્નપત્ર પૂછાઈ શકે એના વિશેની આજે આપણે ચર્ચા કરવાના છે સૌથી મહત્વની બાબત તો એ છે કે સંસ્કૃત સાહિત્ય સંસ્કૃત લિટરેચર એટલું વિશાળ છે છેક વેદકાળથી લઈને આજ સુધી સંસ્કૃત સાહિત્ય એટલી બધી તેની શાખા પેટા શાખા એની પાછળ પેટા શાખા એમ કરતા એટલું વિશાળ છે કે એને જાણવું એ ગજા પાસની છતાં પણ સંસ્કૃત સાહિત્ય એટલું વિશાળ હોવાની સાથે સાથે એટલું સમૃદ્ધ પણ છે એમાંથી એવું અખૂટ પાથે માત્ર ભારતીય સંસ્કૃતિને નહીં પરંતુ વિશ્વને માળવા પાત્ર બન્યું છે રામાયણ હોય મહાભારત હોય કે ચાર વેદો હોય મનુષ્ય જીવન કેવી રીતના જીવવું જોઈએ એને જીવનનો આવતા અનિષ્ટોનો કેવી રીતે સામનો કરવો જોઈએ એના માટે મહાભારતે પણ અને રામાયણ પણ વારંવાર પોતાનો પ્રતિકોષ દ્વારા એ બાબતને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે પછી ત્યારબાદ ગીતોપદેશ અને પંચતંત્ર નામના બે પ્રાણી પ્રધાન ગ્રંથો લખાયા એમાં પણ મનુષ્ય જીવનમાં આવતી વિડંબણાઓ અને વિડંબણાઓમાંથી કેવી રીતે પાર નીકળવું એની ચર્ચા કરવામાં આવી છે કહેવાનો મતલબ કે સંસ્કૃત સાહિત્ય વિશાળ છે સમૃદ્ધ છે ભવ્ય છે કે એમાંથી મનુષ્ય જીવનને અખૂટ પાથે પ્રાપ્ત થાય છે જેમ જેમ મનુષ્ય એમાં ઊંડો ઉતરતો જાય એમ એને કંઈક ને કંઈક નવીન પાથે મળ્યા કરે છે સૌથી મહત્વની બાબત કહી શકાય તો વૈદિક સંસ્કૃતિ સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ છે એમાં જો કે વૈદિક સાહિત્ય વિશે નથી કરતું કેમ કે વૈદિક સાહિત્ય છે ત્યાર પછીનું સાહિત્ય છે સંસ્કૃત લૌકિક સાહિત્ય વૈદિક સાહિત્ય બાદ વૈદિક યુગ બાદ રચાયેલું સાહિત્ય એટલે કે લૌકિક સાહિત્ય રામાયણ અને મહાભારત યુગથી લૌકિક સાહિત્યની શરૂઆત થાય છે લૌકિક સાહિત્યનો પ્રથમ સર્જન એટલે કે આદિકાવ્ય રામાયણ પ્રથમ રચના કહી શકાય તો આદિકાવ્ય રામાયણ છે જે વૈદિક સંસ્કૃતિથી આચાર પ્રધાન હતી જીવનમાં કેવા આચાર વિચાર હોવા જોઈએ નૈતિક મૂલ્યો કેવા હોવા જોઈએ મનુષ્ય પોતાના જીવન દરમિયાન કેવા નૈતિક મૂલ્યોને આત્મસાત કરવા જોઈએ જીવન કેવું ઉદાર ભવ્ય હોવું જોઈએ જેમાંથી અનુગામી પછીના લોકો પ્રેરણા લે એ બાબત અંગે વૈદિક સંસ્કૃતિમાં વધારે પાઠે પ્રાપ્ત થાય છે અને વૈદિક સંસ્કૃતિ બાજુ જે પણ સાહિત્ય રચાયા કર્યું એમ કરતા કરતા કવિદાસ ભાસ ભાનભટ્ટ ભવ
ચર્ચા કરવાની છે. પ્રશ્નપત્રનું પ્રારૂપ કેવું હોય એ આપણે જોવાનું છે. જો કે પ્રારૂપમાં મહત્વની વાત બીજી એ પણ છે કે દરેકમાં કોમન શબ્દો છે, એક જ પ્રકારના પ્રશ્નપત્ર પ્રશ્નો પૂછાય છે. અને આ પ્રશ્નપત્ર પણ તમારું અગાઉના પ્રશ્નપત્રની જેમ શ્રેણી સહાર પેપર વનની જેમ આ પણ 70 માર્ક્સનું છે. હવે પ્રશ્નપત્રનું પ્રારૂપ સમજી લઈએ ત્યારબાદ આપણે પૂછાયેલો ચર્ચા કરીશું. તો પ્રશ્નપત્રમાં તમારે કુલ 4 એલિમેન્ટ પૂછાય છે. એન્ટ 1 2 3 4 એકથી માંડીને 4 એલિમેન્ટ પૂછાય છે. એટલે 4 એલિમેન્ટને 18 જેમાં સાંસ્કૃતિક સાહિત્ય ઇતિહાસ તો બરાબર છે, પણ કેવા કવિઓ વિશે પૂછાઈ શકે પછી જોઈએ. પહેલા પ્રારૂપ સમજી લઈએ. તો પ્રથમ યુનિટ છે એમાં પ્રશ્ન એવા પ્રકારે છે કે નિયત કવિ અને કૃતિઓને આધારે આશરે 300 શબ્દોમાં જનરલ, અહીંયા આ શબ્દ પણ મહત્વનો છે, 300 શબ્દોમાં જનરલ એટલે કે તમારા દીર્ઘ પ્રશ્નો જેને કહી શકાય એ પણ ક્યાંથી પૂછાશે. નિયત કવિ અને નિયત કવિની નિયત કૃતિઓમાંથી. સિલેબસ માટે સંસ્કૃત સાહિત્યને અગાઉ પણ કહેલું છે કે વૈદિક સમયની માંડીને 4 વેદો, ઉપવેદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, ત્યારબાદ સ્મૃતિ ગ્રંથો, ધર્મશાસ્ત્ર, વૈશેષિક દર્શન, ન્યાય વૈશેષિક, મીમાંસા દર્શન વગેરે, આમ ત્યારબાદ કાલિદાસ વગેરે નાટ્ય કૃતિઓ, રામાયણ, મહાભારત, દર્શન શાસ્ત્ર, ધર્મ શાસ્ત્ર, એટલું બધું વિશાળ સંસ્કૃત સાહિત્ય છે કે આ સંસ્કૃત સાહિત્યને પામવું એટલે વિશાળ બહાર નીકળે. અને સંસ્કૃત સાહિત્ય વિશાળ હોવાની સાથે સાથે મનુષ્ય જીવન માટે ઉપકારક પણ છે, ઉપાદેય પણ છે. તો એવા સંસ્કૃત સાહિત્યમાંથી અહીં આપણે જે કવિઓ વિશે પૂછવાનું છે નિયત કવિ માટે ઉલ્લેખ કરેલો છે કે નિયત કવિ આટલું વિશાળ સાહિત્ય હોવાથી એમાંથી અમુક જ કવિ અને એમની કૃતિઓ વિશે આપણે અધ્યયન કરવાનું છે, નહીં કે સમગ્ર સંસ્કૃત સાહિત્ય વિશે. તો નિયત કવિ અને કૃતિઓને આધારે એટલે એ કવિઓ કયા કયા છે આપણે જોઈ લઈએ. અહીં કવિ યાદ નાટ્યકાર કયા કયા છે આપણે પછી ચર્ચા કરીશું, પરંતુ પહેલાં પ્રારૂપ સમજીને સમજવાનો પ્રયત્ન કરી લઈએ કે કેવા પ્રકારનો પ્રશ્ન બનતો છે. તો કવિ અને કૃતિને આધારે આશરે 300 શબ્દોમાં જનરલ 18 માર્ક્સ પૂછે. એના અથવા પછી એ પણ નિયત કવિ અથવા કૃતિને આધારે આશરે 300 શબ્દોમાં જનરલ એ પ્રકારનો પૂછાય છે. તો હવે અહીં જે પ્રશ્ન પૂછાશે એના અથવા અહીં પણ એવો પ્રશ્ન પૂછાય છે. નિયત કવિ એટલે કે કોઈ એક કવિ વિશે અથવા તો એની કૃતિ વિશે, કવિ એની વિશેષતાઓ શું છે. સંસ્કૃત સાહિત્યમાં એને સર્જન કર્યું તો કંઈક તો એનામાં વિશેષતા હોય તો સંસ્કૃત સાહિત્યમાં પોતાનું નામ અમર બનાવી શક્યો હોય. કેવી રીતે એ વિશેષતાઓને અનુસંધાન અથવા તો એની કૃતિઓ છે. તો એ કવિની જે તે કવિ વિશે પ્રશ્ન પૂછાય એની જે તે કૃતિ છે એનું સમગ્ર લક્ષી રસ પસંદ કરવાનું હોય છે કે એ કૃતિમાં કવિએ કથાવસ્તુ ક્યાંથી લીધેલું છે, એમાં વર્ણનો કેવા છે, પાત્રો કેવા છે, સંવાદો કેવા છે, કેવા અલંકારોનું નિરૂપણ કર્યું છે, છંદ કેવા છે, એને શીર્ષક કેવું આપ્યું છે વગેરે પ્રસંગ વિશે જો કોઈ કવિની કૃતિ વિશે પૂછાશે તો એમાં આ બધી વિગતો આવી શકે છે. અને એ રીતનું કવિની કૃતિ આધારિત જનરલ પૂછાય છે. ત્યારબાદનું જ બે છે તો એમાં પણ એમ છે કે નિયત કવિ અથવા તો કૃતિઓને આધારે આશરે 300 શબ્દોમાં જનરલ. તો અગાઉ કવિ જે તે કવિ વિશે પૂછાય તે કવિ અથવા તો કવિની